અમરેલીની વાત કરીએ તો અમરેલી જાફરાબાદ બંદર ઉપર બોટોને પરત બોલાવવામાં આવી. અરબી સમુદ્રમાં ભારે પવનને પગલે જાફરાબાદની બોટો કિનારે પહોંચી, જેમાં ગઈકાલે ભારે પવનને કારણે તોફાન થવાની શક્યતાઓને પગલે બોટો પરત સલામત બંદર કિનારે પહોંચી. જાફરાબાદ પંથકમાં 5 દિવસથી પડતા વરસાદથી સાગર ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. આ સાથે દરિયામાંથી માછીમારી કરી લાવેલા બુબલા મચ્છીને પણ નુકસાન થયું છે. કરોડો રૂપિયાની સુકવેલી બુબલા મચ્છી અવિરત વરસાદથી બગડી ગયા, જેમાં સાગર ખેડૂતોની મહેનતની કમાણી ઉપર વરસાદ બન્યો છે. સરકાર દ્વારા સાગર ખેડૂતોને અતિવૃષ્ટિ અથવા રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ કરાઈ. પરનામ કનિયાલાલ ગાંડાભાઈ સોલંકી, પ્રમુખ શ્રી ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન. આપ જોઈ રહ્યા છો કે અત્યારે બંદરની અંદર તમામ બોટો બંદરની અંદર પરત આવી છે. આ છેલ્લા કેટલા દિવસથી વરસાદ થતો છે અને આ મચ્છી સુકાવા રાખેલી કરોડોની આ મચ્છી પણ બગડી છે. અત્યારે દરિયાની અંદર કરંટ હોય, દરિયાની અંદર વાવાઝોડાની અસર જેવું છે અને વરસાદેય બહુ છે, એટલે તમામ બોટોને પરત બોલાવી લીધી છે અને બોટો બંદરની અંદર છે. આ જાફરાબાદ બંદરની અંદર અગાઉ આપણે સરકારને જાણ કરી છે કે ભાઈ અહીંયા બુમલા મચ્છી, બોમ્બેડક મચ્છીની ફિશિંગ થાય છે અને આ બુમલાને દરિયામાંથી લાવી સૂકવવા પડે, સૂકવ્યા પછી એને બંડલ વાળીને દેશ વિદેશની અંદર જાય. પરંતુ આ દરમિયાનમાં અત્યારે જો આપ જોઈ રહ્યા છો, વરસાદ આવે એટલે તમામ મચ્છી ફેંકવી પડે છે અને કરોડોનું સામે નુકસાન થાય છે. આ છેલ્લા 3-4 દિવસના વરસાદની અંદર ઓછામાં ઓછા 100 કરોડ ઉપરનું જાફરાબાદ બંદરને નુકસાન છે. તો સરકારશ્રીને અમારી અવારનવાર વિનંતી છે કે આવી રીતના અત્યારે કરોડોનું ડીઝલ પાડીને બોટો પરત આવી છે. આવી રીતના જ્યારે પણ આવા બનાવ બને ત્યારે ખેડૂતને જેમ પેકેજ યોજના આપે છે એવી રીતના માછીમારોને પણ પેકેજ યોજના આપે એવી અમારી વિનંતી છે. ખાસ કરીને જાફરાબાદ બંદર એક એવું બંદર છે કે એને અવાર દર વર્ષે આવી રીતે કરોડોની નુકસાની થાય છે. તો અમારી ફરી સરકારને વિનંતી છે કે જાફરાબાદ બંદર માટે કોઈ સ્પેશિયલ પેકેજ યોજના રજૂ કરવામાં આવે.